જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબેની ભારત મુલાકાતથી ભારત અને જાપાનના સંબંધોમાં બુલેટ ટ્રેન જેવી ઝડપ આવશે. બંને દેશોના વડા કેટલાક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરશે, જેનાથી બંને દેશોની દોસ્તી વધુ ગાઢ બનશે. આ બીજી વાર છે જ્યારે કોઈ રાષ્ટ્રપ્રમુખ રાજધાની દિલ્હી ન જતા સીધા ગુજરાત આવ્યા છે. આબેની આ મુલાકાતથી ગુજરાતને બુલેટ ટ્રેનની સોગાદ મળવા જઈ રહી છે. જો કે આ ઉપરાંત પણ કેટલાક મહત્વના મુદ્દાઓ છે જેના વિશે બંને દેશોના વડા ચર્ચા કરશે. ૨૦૧૪માં ગુજરાતની ગાદી છોડીને દેશના પ્રધાનમંત્રી મોદીએ ફરી એકવાર ગુજરાત માટેનો પોતાનો પ્રેમ સાબિત કરી દીધો છે. તેમણે સાબિત કરી દીધું છે કે દિલ્હી ભલે દેશની રાજધાની હોય, પરંતુ ગુજરાતના વિકાસનું મોડેલ બતાવીને તેઓ દુનિયાને પ્રભાવિત કરી શકે છે. જાપાનના પ્રધાનમંત્રીનું દિલ્હી ન જઈને સીધા ગુજરાત આવવું અને ગાંધીનગરથી અમદાવાદ સુધીનો ભવ્ય રોડ શો ઘણું કહી જાય છે. બંને નેતાઓ ગાંધીનગરમાં બેસીને શિખર બેઠક કરવા જઈ રહ્યા છે. ભારત અને જાપાન વચ્ચે આ ચોથી શિખર બેઠક છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે કૂટનૈતિક અને ગ્લોબલ પાર્ટનરશિપ પર ચર્ચા થશે. બંને દેશો પર 5 મહત્વના મુદ્દાઓ પર વાટાઘાટો થશે. ભારત અને જાપાનનું વાર્ષિક સંમેલન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમનો મુદ્દો ગરમ છે. અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયા તેની વિરુદ્ધ છે, તો ભારતે પણ આ મામલે ઉત્તર કોરિયાની નિંદા કરી છે. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે પ્રાદેશિક ઉપરાંત આવા ગ્લોબલ મુદ્દા ઉપર પણ ચર્ચા થશે. બંને દેશો વચ્ચે સિવિલ એટમિક ડીલ લાગુ થઈ ચૂકી છે, ત્યારે ચોથા વાર્ષિક સંમેલનમાં બંને દેશ વચ્ચે આ ડીલને આગળ લઈ જવા મુદ્દે ચર્ચા થશે. ભારતે સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર નથી કર્યા. આમ છતાં જાપાને પરમાણુ વીજળી ટેકનોલોજી આપવાની તૈયારી દર્શાવી છે, ત્યારે આ પાવર પ્લાન્ટ ઉપકરણોને મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત બનાવવા મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં એશિયા આફ્રિકા ગ્રોથ કોરિડોરનો મુદ્દો મહત્વનો રહેશે, જે ચીનના વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટના જવાબ તરીકે જોવામાં આવી રહ્યો છે. ભારત આ મુદ્દે જાપાનનું સમર્થન લેવાનો પ્રયાસ કરશે. મોદી અને એબેના આ બેઠકમાં સંરક્ષણને લગતા મહત્વના કરાર થશે. ભારત જાપાન સાથે મળીને નેવી માટે 12 સમુદ્રી સર્વેલન્સ વિમાન US-2I ડીલ ફાઇનલ કરી શકે છે. ભારત છેલ્લા 7 વર્ષથી આ ડીલની રાહ જોઈ રહ્યું છે. બંને દેશો વચ્ચે દરિયાઈ સીમાની સુરક્ષા પર વાટાઘાટો થવાની શક્યતા છે. દરિયાઈ સીમા ભારત અને જાપાન બંને માટે મહત્વનો મુદ્દો છે. હિન્દ મહાસાગર અને સાઉથ સાઇન સીમા ચીનની વધતી ગતિવિધિઓ સામે ભારત જાપાનનો સાથ માંગવાનો પ્રયાસ કરશે. આ પૂર્વે ભારત, જાપાન અને અમેરિકાએ સાથે મળીને મલબાર દરિયામાં સૈન્ય અભ્યાસ કરીને ચીન સામે શક્તિ પ્રદર્શન કરાવ્યું હતું, ત્યારે આ સૈન્ય કવાયતના વિસ્તારમાં બંને દેશોના વડાઓ વાત કરશે. આ ઉપરાંત આ કવાયતમાં ઓસ્ટ્રેલિયાને જોડવાની વાત પણ ચાલી રહી છે. જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબે આ પૂર્વે 2015માં ભારત આવ્યા હતા. એ સમયે પણ વારાણસીના ઘાટ પર બંને દેશોની મિત્રતાનો રંગ જોવા મળ્યો, ત્યારે હવે ગાંધીનગર ગુજરાતમાં મોદી અને આબેની ગાઢ બનતી દોસ્તી વૈશ્વિક દેશો માટે મિસાલ બની રહી છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.